આપણે શીખવા જઈ રહ્યા છીએ ભૌમિતિક આકારો વડે તૈયાર થયેલ ચિત્ર. તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે ભૌમિતિક આકારો કયા કયા હોય છે? ભૌમિતિક આકારોમાં ચોરસ, ગોળ, ત્રિકોણ એ બધા આકાર જે હોય, લંબચોરસ, અર્ધગોળ, ષટકોણ એ બધા ભૌમિતિક આકારો કહેવાય છે. અને એ બધા આકારોથી કોઈ આકારોને જોડીને જ્યારે એના સમૂહથી એક ચિત્ર બનાવવામાં આવે છે તો એ ભૌમિતિક આકારોને તૈયાર થયેલ ચિત્ર કહેવાય છે. તો અહીં આપણે એવા આકાર લઈએ છીએ, ત્રિકોણ, ગોળ અને ચોરસ. તો અહીં મેં એક ગોળ દોરીને તૈયાર રાખ્યું છે. હવે આ ગોળ પર આપણે એક ચોરસ દોરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે તમારી રીતે આકાર ની ગોઠવણી કરી શકો છો, પણ ધ્યાન એટલું રાખવું કે દરેકે દરેક આકાર એક સરખા હોય, નાના મોટા નહીં થઈ જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું. તો અહીં એક સર્કલ દોર્યું છે અને એના હિસાબે મેં 8 સેન્ટીમીટર નું એક ચોરસ દોરી દીધું છે. અને હવે ગોળ અને ચોરસ બંનેની અંદર આવે એ રીતે આપણે એક ત્રિકોણ દોરીશું. અને આ ત્રિકોણ પણ હું 8 સેન્ટીમીટર તો આ રીતે ત્રિકોણ દોરી દીધું છે મેં. તમે આ આકારોની ગોઠવણી તમારી મનપસંદ રીતે તમે આકારોની ગોઠવણી કરી શકો છો. જેમ કે ત્રિકોણ ઉપર લેવું હોય, ચોરસ સાઈડ પર લેવું હોય, અથવા ચોરસની જગ્યાએ તમારે લંબચોરસ લેવું હોય, બીજા કોઈ આકારોનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. તો અહીં બાળકો આપણું ચિત્ર દોરીને રેડી છે. હવે આની અંદર આપણે કરીશું સ્કેચ પેન. તો અહીં આપણા ચિત્રમાં સ્કેચ પેન થઈ ગઈ છે અને આપણું ભૌમિતિક આકારો વાળું ચિત્ર રેડી છે. હવે આપણે આની અંદર કરીશું રંગકામ. તો આની અંદર રંગકામ પણ તમે તમારું મન પસંદ કરી શકો છો. તો ચલો શરૂ કરીએ આપણે આની અંદર રંગકામ. પીળો કલર લઉં છું. ફ્રેન્ડ્સ, આની અંદર તમે શેડિંગ કરી શકો છો અથવા તો કોઈ એક કલરની બોર્ડર અને એની અંદર બીજો કલર એ રીતે પણ કરી શકો છો. અને પૂરેપૂરો ડાર્ક કલર લેવો હોય તો એમ પણ તમે લઈ શકો છો. કલર કરવાની રીત તો ઘણી બધી જુદી જુદી હોય છે બાળકો. તો
આપણને જેમ આઈડિયા આવે અને જે સારું લાગે એ રીતે આપણે કલર કરીશું. હા, અને આની અંદર તમારે કોઈ ટેક્સચર નાખવા હોય તો તમે નાખી શકો છો. સૌપ્રથમ રંગીન સ્કેચપેનનો ઉપયોગ કરીને તમે આની અંદર કોઈ ડિઝાઇન કરવું હોય તો એ કરી શકો છો અને પછી એની ઉપર આ રીતે કલર કરી દેવાનો, તો એ પણ ઘણું સારું દેખાશે. તો કલરની પસંદગી ખૂબ જ વ્યવસ્થિત રીતે કરજો બાળકો. જો આપણે સારા કલર પસંદ કર્યા હશે, કોમ્બિનેશન સારું હશે, તો આપણું ચિત્ર ખૂબ જ ઉઠાવ આપે છે. અને જો ચિત્ર સારું દોર્યું હશે પણ આપણી કલરની પસંદગી સારી નહીં હોય તો આપણું ચિત્ર સારું દેખાશે નહીં. આજ કલરને આપણે ફરી રિપીટ કરવો હોય તો કરી શકીએ છે. તો જેમ જેમ કલર કરીશું એમ એમ આપણને આઈડિયા આવશે કે આપણે કયો કલર ક્યાં આગળ કેવી રીતે લેવાનો છે. હંમેશા કલર આપણે ડાર્ક ટુ લાઇટ લેવા, લાઇટ એવી રીતે લેવાનો. જો ડાર્ક કલર લીધો હોય તો એની બાજુમાં આપણે લાઇટ કલર લેવાનો તો એ વધારે ઉઠાવ આપે છે. તો આ કલર પણ થઈ ગયો છે. ઓપ્ટી કલર લીધો છે. રેડ કલર
फ्रेंड्स અહીં આપણો વોમિટિક આકારો વડે તૈયાર કરેલ ચિત્ર રેડી છે। તો આ રીતે આપણે ચિત્ર દોરીશું અને રંગકામ કરીશું। તમારી મનપસંદ આકારોને મનપસંદ રીતે ગોઠવીને પણ તમે કલર કરી શકો છો। તમારો કોઈ પણ મનપસંદ કલર આમાં વાપરી શકો છો તમે। તો ओके फ्रेंड्स, तो आशा राखू छू तमे खूब सारी रीते आ चित्र समझ्या छो अने खूब सारू चित्र दोरशो। तो चलो मळीए आपणे नेक्स्ट टाइम नवा टॉपिक साथे। त्यां सुधी बाय बाय।